तो कोनो थशे राज्याभिषेक ने तेने लेने तमाम जे अपडेट्स मळी रह्या छे अपडेट्स अमे आपने बताई रह्या छे। पण एक पहला महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, मोहनसिंह राठवा बाद वधु एक धारासभ्य नाराज। मोटा समाचार, तालाला कोंग्रेस धारासभ्य भगाभाई बारड कोंग्रेस थी नाराज होवानो सूत्रों ना हवाले थी जानकारी। आगामी दिवस में भगा बारड नवा जूनी करे तेवी शक्यता, गीर सोमनाथ में कोंग्रेस ने झटको लागी शके छे। संवाददाता मोहित भट्ट फोलाइन पर। मोहित, कोंग्रेस में कई ठीक नथी अने तेनु आ एक उत्तम उदाहरण आपणे गणी शकीए। जगदीश, जे रीते माहिती मळी रही छे ते प्रमाणे તાલાલા થી કોંગ્રેસના જે ધારાસભ્ય ભગાભાઈ બારડ છે તે કોંગ્રેસથી અત્યારે નારાજ ચાલી રહી છે। આ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભગાભાઈ બારડે પોતાના મત વિસ્તારમાં સ્થાનિક આગેવાનો છે તેમની સાથે મુલાકાત પણ કરી લીધી છે અને આગામી દિવસોમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં વધુ એક ઝટકો છે તે લાગી શકે છે અને ભગાભાઈ બારડ છે તેઓ અન્ય રાજકીય પક્ષમાં જોડાય તેવી પણ અત્યારે પૂરેપૂરી શક્યતા છે તે વર્તાઈ રહી છે। મહત્વની વાત છે, છેલ્લા ઘણા સમયથી ભગા બારડ છે તેઓ કોંગ્રેસનો સાથ છોડે તેવી ચર્ચાઓ છે તે ચાલી રહી હતી અને તે વચ્ચે અત્યારે જે રીતે તેમણે સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી છે તે ખૂબ જ સૂચક છે અને આગામી દિવસોમાં ગીર સોમનાથનું રાજકારણ છે તે જરૂર ગરમાયું છે। બિલકુલ બિલકુલ મોહિત, આભાર માહિતી માટે। તો ગીર સોમનાથ તાલાલા વિધાનસભા ક્ષેત્ર અને ત્યાં કોંગ્રેસને એક મોટો છટકો લાગી શકે છે, પણ આપણે ચર્ચા કરી રહ્યા છે મોહન સિંહ રાઠવા કે તેઓએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને ભાજપમાં હવે જઈ રહ્યા છે। આ જે ચર્ચાને આપણે આગળ વધારવી છે, ગીતાબેન સીધો સવાલ હવે આપણે પણ કરવો છે, હવે તેઓ બીજેપીમાં જઈ રહ્યા છે એ તો વાત નક્કી થઈ ગઈ છે, સ્પષ્ટ છે, તો શું કોઈ મનામણા કરવામાં આવશે કે પછી